नमस्ते विद्यार्थी मित्रों, सेम वन सी सी ने सी 102 भाग एक आधुनिक विश्वनो इतिहास पेपरनु नाम छे, जे अभ्यासक्रम आपणो छे नवजागृति थी माडीने अमेरिकन क्रांति सुधीनो, जेमां आपणे यूनिट वन अने यूनिट टू में एम करीने त्रण प्रश्नों चलाव्या। तो यूनिट वनना बे प्रश्नों अने यूनिट टूनो जे एक प्रश्न छे, ए प्रश्नना जे टूंका प्रश्नों परीक्षा में तमारे पूछाता होय छे, बराबर, ऑनलाइन एक्जाम होय के पछी आपणे जे यूनिवर्सिटीनी एक्जाम होय, यूनिवर्सिटीनी एक्जाम में तमारे टूंका प्रश्नों घणी वखते पूछाता होय, शॉर्ट क्वेश्चन कहेवाय छे। ए शॉर्ट क्वेश्चन ए तमारे घणी वखते आपणा जे लॉन्ग प्रश्नों छे, लॉन्ग प्रश्नोमांथी होता नथी अने पूछाता होय छे, तो तमे एना विशे केटलीक नोट बनावी लो, बराबर। टूंका क्वेश्चन तो तमे लखो छो, पहेलो प्रश्न लखो, प्रश्न एक, नवजागृति पोषनार, बराबर, नवजागृति ने पोषनार इटालीना वैभवी नगरोना नाम जणावो। नवजागृति ने पोषनार इटालीना वैभवी नगरोना नाम जणावो, बराबर। કેટલાક વિદ્યાર્થી મિત્રો જે હતા એ વિદ્યાર્થી મિત્રનો ફોન પણ આવેલો છે કે બેન, ઘણી વખત અમારી પરીક્ષા કદાચ ઓનલાઈન લેવાની છે, તો એ ઓનલાઈનમાં ટૂંકા પ્રશ્નો પૂછાવાના છે, તો એ ટૂંકા પ્રશ્નો માટે અમે કઈ રીતે તૈયારી કરીએ? તો એ રીતે તમે આ રીતે પણ તૈયારી કરી શકો છો અને લોંગ ક્વેશ્ચન પણ તમે વાંચો અને આ પણ તૈયાર કરજો, બરાબર, એટલે તમને તેમાંથી બધું મળી જશે। તો જવાબ લખો, પહેલો પ્રશ્ન છે આપણો, નવજાગૃતિ પોષનાર ઇટાલીના વૈભવી નગરોના નામ જણાવો। તો જવાબ લખો, બેનિસ, બેનિસ, ફ્લોરેન્સ, પીઝા, જીનીવા, જેવા, બેનિસ, ફ્લોરેન્સ, પીઝા, જીનીવા જેવા વૈભવી નગરો એ નવજાગૃતિના ઘણા બધા વિદ્વાનો, કારીગરો અને વેપારીઓને પોષે છે, બરાબર, વિદ્વાનો, કારીગરો અને વેપારીઓને પોષે છે। હવે પ્રશ્ન નંબર બીજો, બીજો પ્રશ્ન છે, ઇતિહાસકાર, ઇતિહાસકાર માર્યસ અનુસાર, ઇતિહાસકાર માર્યસ અનુસાર નવજાગૃતિનું જન્મસ્થળ કયું? તો જવાબ છે, માર્યસ અનુસાર નવજાગૃતિનું જન્મસ્થળ ઇટાલી જે છે, ઇટાલી છે। માટે ઇટાલી નવજાગૃતિનું જન્મસ્થળ છે, તેમજ તેનું પ્રેરક અને પોષક રાષ્ટ્ર છે। બરાબર, ઘણી વખત પ્રશ્ન પૂછાય, નવજાગૃતિનું જન્મસ્થળ કયું, નવજાગૃતિ સૌપ્રથમ ક્યાં ઉદ્ભવી હતી? તો નવજાગૃતિનું સૌપ્રથમ ઇટાલીમાં ઉદ્ભવી હતી, બરાબર। હવે પ્રશ્ન ત્રણ, ઇટાલીના કયા એક સાહસિક દરિયાઈ ખેડૂતને ચીનના સમ્રાટ કુલ્લાઈ ખાને, ચીનના સમ્રાટ કુલ્લાઈ ખાને ચીની પ્રાંતોનો વહીવટ સોંપ્યો હતો?
તેનું પ્રસિદ્ધ પુસ્તક કઈ? તો જવાબ છે ઇટાલીના સાહસિક માર્કો પોલોને ચીનના સમ્રાટ કુલાઈ ખાનને હોંગ ચી પ્રાંતનો સુબો બનાવ્યો. માર્કો પોલોને ચીનના સમ્રાટ કુલાઈ ખાનને હોંગ ચી પ્રાંતનો સુબો બનાવ્યો. ચોથો પ્રશ્ન છે, પ્રશ્ન 4. ઇતિહાસકાર ફેમ્યુન અને વેલેન્ડ ના મતે 9000 એટલે ગ્રીક રોમન સાહિત્ય કલા અને સ્થાપત્યમાં જાગેલ નવીન પ્રસ્તુતિ. બરાબર, આ પ્રશ્ન અને જવાબ બંને ભેગું છે. ઇતિહાસકાર ફેમ્યુન અને વેલરના મતે નવજાગૃતિ એટલે શું? તો ઇતિહાસકાર ફેમ્યુન અને વેલરના મતે નવજાગૃતિ એટલે ગ્રીક રોમન સાહિત્ય કલા અને સ્થાપત્યમાં જાગેલ નવીન રસવૃત્તિ. બરાબર, પ્રશ્ન 4. પ્રશ્ન 5. ઇતિહાસકાર જે ઈ સ્વીન અનુસાર નવજાગૃતિ એટલે શું? તો જે ઈ સ્વેઇન અનુસાર નવજાગૃતિ એટલે મધ્યયુગનો અંત, સમગ્ર યુરોપમાં આવવા પામેલા તમામ બૌદ્ધિક પરિવર્તનો. પ્રશ્ન 6. ઇતિહાસકાર મેટિયર અનુસાર નવજાગૃતિ એટલે શું? તો જવાબ લખો, ઇતિહાસકાર મેટિયર અનુસાર નવજાગૃતિ એટલે નવા યુગ અને નવી દુનિયાનું સર્જન. નવા યુગ અને નવી દુનિયાનું સર્જન. પ્રશ્ન 7. મધ્યયુગનું મહાકાવ્ય એટલે કયું પુસ્તક? નંબર 7. મધ્યયુગનું મહાકાવ્ય એટલે કયું પુસ્તક? તે કોની રચના છે? બરાબર, મધ્યયુગનું મહાકાવ્ય એટલે કયું પુસ્તક? તે કોની રચના છે? તો જવાબ છે ડિવાઇન કોમેડી. બરાબર, મધ્યયુગનું મહાકાવ્ય કયું છે? તો મધ્યયુગનું મહાકાવ્ય ડિવાઇન કોમેડી, જે
दांतेनी रचना छे। प्रश्न नौ, मध्ययुगीन दंभनी हाँसी उड़ाता पुस्तक अने तेना कर्ता नु नाम आपो। तो जवाब छे इटालीना साहित्यकार बोर्केसियोनी साहित्य रचना डेकामेरोन छे। प्रश्न दस, इटालीनो कौटिल्य कोण तेनी प्रसिद्ध बे कृतिओ कई। इटालीनो कौटिल्य कोण तेनी प्रसिद्ध बे कृतिओ कई। तो जवाब छे इटालीनो कौटिल्य मेक्यावेली छे। इटालीनो कौटिल्य मेक्यावेली छे जेनी प्रसिद्ध बे कृतिओ एमा नंबर एक द प्रिंस अने बीजी छे आस्वा। તેથી તે કારણે તે ઇટાલીનો ચાણક્ય ગણાય છે। પ્રશ્ન અગિયાર, ઇંગ્લેન્ડમાં માનવતાવાદી ગ્રીક શિક્ષણનો લેખક કોણ હતો? ઇંગ્લેન્ડમાં માનવતાવાદી ગ્રીક શિક્ષણનો લેખક કોણ હતો? જવાબ છે ઇંગ્લિશ સાહિત્ય સર્જક જ્હોન કે લેટને ગ્રીક તેમજ માનવતાવાદી શિક્ષણ પ્રચલિત કરાવનાર વિદ્વાન તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન બાર, પ્રથમ આધુનિક માનવ કોણ ગણાય? પ્રથમ આધુનિક માનવ કોણ ગણાય તે કયા ઉપનામ ઉપરથી ઓળખાય છે? તો જવાબ છે પ્રથમ આધુનિક માનવ પેટ્રાર્ક છે।
તેની કાવ્ય સર્જકના એક પ્રકાર સેનેટના પિતા કહેવામાં આવે છે. સેનેટના પિતા કહેવામાં આવે છે. પ્રશ્ન 13. યુરોપિયા કોની સાહિત્ય કૃતિ છે? તેમાં શાનું વર્ણન છે? તો જવાબ છે યુરોપિયા ઇંગ્લેન્ડના સાહિત્યકાર સર થોમસ મૂળ યુરોપિયા થકી આદર્શ સમાજનું ચિત્રાંકન કરનાર વિચારક હતા. હવે આપણે 14મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. અંગ્રેજી સાહિત્યના રચયિતા શેક્સપિયરની કોઈ પણ 4 સાહિત્ય કૃતિ યોજનાઓના નામ આપો. તો જવાબ છે શેક્સપિયરની સાહિત્ય કૃતિ, તો પહેલી મર્ચન્ટ ઓફ વેનિસ, બીજી ઓથેલો, ત્રીજી મેકલેથ અને ચોથી એજ્યુલાઇક. અને પાંચમી કિંગ લિયર. તેની સાહિત્ય કૃતિઓ છે. હવે પ્રશ્ન 15. અંગ્રેજ સાહિત્યકાર મિલ્ટનની જગપ્રસિદ્ધ રચનાનું નામ જણાવો. તો જવાબ છે અંગ્રેજ સાહિત્યકાર મિલ્ટનની જગપ્રસિદ્ધ રચના પેરેડાઇઝ લોસ્ટ અને લિસીડસ છે. પ્રશ્ન 16. ફ્રાન્સના કયા લેખકે તેમની કઈ કૃતિમાં અંધશ્રદ્ધાની ભારે મજાક ઉડાવી છે? તો
तो जवाब छे फ्रांस ना रोबेलिया से गेर गेटुआ जेवा गेर गेटुआ जेवा जेवा पटाक्ष मय लखान द्वारा अंधश्रद्धा नी मजाक उड़ावी छे। प्रश्न 17 स्पेश कृति प्रेश कृति डॉन डिवी डॉन विजॉर्ड सॉरी डॉन विजॉर्ड कोनी कृति छे तेनु क्या कथा मूल शू छे। फरीथी 17 प्रश्न स्पेस कृति डॉन विजॉर्ड कोनी कृति छे तेनु कथा मूल शू छे। तो जवाब छे स्पेन ना साहित्य सर्जक सर्वे टीसे डॉन विजॉर्ड जेवा ग्रंथ द्वारा सामंतशाही नी हासी उड़ावी हती। प्रश्न 18 हॉलैंड ना कया साहित्यकारे तेनी कई कृति थकी धर्मगुरुओं ने खुल्ला कर्या। तो जवाब छे पोलैंडना डेसी डेरियस इरे स्मसे इन द प्रेज ऑफ फुली अने लैप्स ग्रॉप अनना लेजेबल पर्सन अ धर्म गुरुओना दंभनो पर्दाफाश कर्यो हतो। हे प्रश्न 19 मार्टिन ल्यूथर कौन हता ते क्याना वतनी हता। तो जवाब छे मार्टिन ल्यूथर जर्मनी ना वतनी हता जे जर्मनी मा आवेला विंसेंट लर्ग खाते देवर मा
ધર્મશાસ્ત્રના અધ્યાપક અને પાદરી હતા. હવે પ્રશ્ન 20. માર્ટિન લ્યુથરનું સદા યાદગાર કૃત્ય કયું છે? તો જવાબ છે, માર્ટિન લ્યુથરે બાઇબલનું લેટિનમાંથી જર્મન ભાષામાં અનુવાદ કરીને ખ્રિસ્તી ધર્મની ખામીઓ દર્શાવતું યાદગાર કાર્ય કર્યું. હવે 21. ધર્મ સુધારણાના આંદોલનના નેતા કોણ હતા? ધર્મ સુધારણાના આંદોલનના નેતા કોણ હતા? તો જવાબ છે, ધર્મ સુધારણાના આંદોલનના નેતા માર્ટિન લ્યુથર છે. પ્રશ્ન 22. સોળમી સદી પહેલા યુરોપના રાજકારણ ઉપર કોનું વર્ચસ્વ હતું? તો જવાબ છે, સોળમી સદી પહેલા યુરોપના રાજકારણ ઉપર પોપ અને ખ્રિસ્તી દેવળનું વર્ચસ્વ હતું. પ્રશ્ન 23. ધર્મ સુધારણા આંદોલન પાછળ કયો મહત્વનો બનાવ જવાબદાર હતો? તો જવાબ છે, ધર્મ સુધારણાના આંદોલન પાછળ પાપ વિમોચન પત્રિકાઓનું વેચાણ એ બનાવ જવાબદાર હતો. બરાબર, અહીંયા આપણે 23 પ્રશ્નો ટૂંકા શોર્ટ ક્વેશ્ચનો લખ્યા છે, જે તમારે જે પરીક્ષા છે એ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો જો તમારે લેખિત પરીક્ષા આપવાની થશે તો પણ ટૂંકા પ્રશ્નો પૂછાશે, અને તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની થશે તો પણ આ રીતે પ્રશ્નો પૂછાતા હતા. તો રહેશે,
बराबर। तो तमारे आ प्रश्नों खूबज खूबज जरूरी होवाना कारणे आ दरेके दरेक प्रश्न तमारे लखी अने एक नोटबुक बनावानी रहेशे, जे तमारे समय संजोगों अनुसार बतावानी पण रहेशे। ओके, थैंक यू। अहीं आपणे आ आपणुं लेक्चर पूर्ण करीए छीए। बाकीना जे टूंका प्रश्नों छे आपणे नेक्स्ट लेक्चरमां तमने लखावीश। थैंक यू।